वामन अवतार ने सुंदर कथा, बलि महाराज यज्ञ करता हो, इंद्र चौंका से परमात्मा ने कैसे प्रभु आनो यज्ञ जो पूरो थई जाए तो समझी लो अमरु स्वर्ग जतु रहे, काय पण भोगे आमाथी क्या छुटकारो थाय। भगवान वामन जी वामन रूप धारण करी बलिना दरवाजे जाय छे, सन्यासीना रूप में यज्ञ में अंदर जारे आहुतियों पाती हो त्याज उभा रहे कैसे भिक्षां दे बलि, बलि जोवे से बरबर शुभ मुहूर्ते कोई भिक्षुक जारे मागतो हो तो पहला काम ये करू बलि, शक्तम विहायम भोक्तव्यम, सो काम पड़ा मुकी ने जमी लेव। सहस्रम स्नान माचरेत, हजार काम पड़ा मुकी नाय लेव। लक्षम विहायम दातव्यम, लाख काम पड़ा मुकी ने दान दे देव। आ हेतु सर बलि विचार करे से यज्ञ करता पहला मारे काम करू, मारी पास कोई भिक्षा मांगना आया से तो मारे दान देव। शुक्राचार्य कैसे पण बेटा पहला आहुति गुरु महाराज आहुत पशी देश आग्रह करो से तो पहला मने दान दीवा जो। वामन रूप सन्यासी ने जोया, शुक्राचार्य विचार करे से काम मळो खबर नहीं आ आ वक्ते आ कोण छे। विष्णु वामन थई आविया रे, विष्णु वामन थई आविया रे, विष्णु वामन थई आविया रे, विष्णु वामन थई आविया रे। पकड़वा बीजो इंद्र मारा वाला, छत्र शिर पर धरू रे, श्वेत छत्र शिर पर धरू रे, श्वेत छत्र शिर पर धरू रे, श्वेत छत्र शिर पर धरू रे। Oh,
શુક્રાચાર્ય જ્યારે જોયું છે, વિચાર કરે છે આ સંન્યાસી તો હોય નહીં. ઠીક છે, નજીક જા જોવે છે તો શુક્રાચાર્ય પામી જાય કે આ નક્કી વિષ્ણુ છે. બોલીને કહે છે, બેટા દેવામાં ધ્યાન રાખજે, પેલા પૂછે ને તમારે શું જોઈએ છે. ભગવાન વામન કહેશે કે જો ભાઈ, અમે તો સંન્યાસી આત્મા છીએ, અમારે બીજું કાંઈ જોતું નથી, માત્ર ત્રણ ડગલા પૃથ્વી સુખે આસન લગાવીને ધ્યાન કરી શકે એટલી જ જગ્યા, બાકી અમારે કાંઈ ન જોઈ. શુક્રાચાર્યને વહેમ પીડ્યો, સાધુ થઈને ત્રણ ડગલા પૃથ્વી એટલો સંતોષ એને ન હોય, કમસે કમ મંદિર થાય એટલી જગ્યા તો જરૂર સાધુ માગે. હા, ત્રણ પગલા પૃથ્વી એલા બલી ધ્યાન દેજે. માન કે ન માન એ વિષ્ણુ છે, કપટી છે, છલી લેશે તને. બલી કે ગુરુ મહારાજ, તમારો અંદાજ સાચો હોય, ખરેખર વિષ્ણુ જ હોય તો હવે મને રોકતા નહીં. મારા આંગણે પરમાત્મા જો આવીને ભિક્ષા માગતો હોય તો આથી મોટી બલિની વાત કઈ કહેવાય. પરમાત્માને મારે ત્યાં ભિક્ષા માગવા માટે આવવું પડે, હવે મને મો માગ્યા દેવા જો. અરે મૂર્ખ, બધું માપી લેશે, માપી લેવા જો. સંન્યાસી મહાત્મા, જલ્દી માગો નહીતર ગુરુ રોકી પડશે. માગો શું છે? ત્રણ ડગલા પૃથ્વી વિશે કઈ જોઈતું નથી, કર કૃષ્ણાર્પણ. અને બલિ ત્રણ ડગલા પૃથ્વી કૃષ્ણાર્પણ કરવા જાય. શુક્રાચાર્ય વિચાર કરે, હમણાં આ બધું ખોઈ બેસે તો નાળસો અહીંયા બેસી જા. ભગવાને હળી ઘોકાવી, આંખ ફૂટી ગઈ, નીકળી જા. ત્રણ ડગલા પૃથ્વી કૃષ્ણાર્પણ કરી, સંન્યાસી મહાત્મા તમારે જ્યાંથી જોઈએ ત્યાંથી માપી લ્યો. સુખદેવજી મહારાજ કહેશે કે વામન પછી તો વામન મટે અને થયા વિરાટ. ઓ બલિ જોવે છે, પાઘડો પડી જાય એવડી ઊંચાઈ આંબ્યા છે ભગવાન. વામન વામન મટી થયા વિરાટ. બલિ તો જોઈ જકો, તને આવું બધું પણ ફાવે છે? ભગવાન કે મને બધું ફાવે. માપો, માપી લ્યો. ભગવાને પોતાનો જમણો ચરણ ડગલો જા ભરવા જાય, ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, જનલોક, મહરલોક, તપલોક અને સત્યલોક થી ભગવાનનો ચરણ બાર્યો. બ્રહ્માંડનો અંડ કટાહ ફૂટ્યો. બલી જોવે છે, કહો બીજું પગલું માપો, માપો. અતળ, વિતળ, સુતળ, તળાતળ, સાતળ અને પાતાળ ને પાર, બે ડગલામાં પૂરું બ્રહ્માંડ મપાઈ ગયું. ભગવાન કે, બેટા હજી એક પગલું બાકી, હો તારું જમાશે, જમાશે તો એ માગી લ્યો. આ ક્યાં પગ મૂકું? શુક્રાચાર્ય કે, આપ લે, બહુ ડાપણ કરવા જોઈએ, ગુરુને વાત ન માને દુખી થાય. ગુરુ મહારાજ કંઈક રસ્તો બતાવો. હવે શું રસ્તો? રસ્તો બતાવતો ત્યારે લીધો નહીં અને ના જ પડાય. ગુરુ મહારાજ ના પાડતો તો મારી આભરું જાય. ક્યાંક રસ્તો, એક પગલું એનો ઋણીસો મારે આપવું પડશે. શુક્રાચાર્યથી રસ્તો નથી જડ્યો. સુખદેવજી મહારાજ કહેશે, એના પત્ની વિંધ્યાવતી દેવી બહુ ડાય છે, બહુ સમજદાર છે. અને જો તમે જેટલા જેટલા પુરુષ કામયાબ પુરુષ જેટલા થયા, ઇતિહાસમાં નામ લખાય, એના પત્નીના જીવન જોજો, હંમેશા પતિવ્રતા સતી નારી છે. એટલે કે પત્ની વિના પુરુષ અધૂરો છે. બલી જેવો બલિ જયારે ગમ ખાજો, હવે શું કરું, ત્યારે વિંધ્યાવતી આગળ આવીને કે, પતિદેવ, આ બ્રહ્માંડ ઉપર આજ અધિકાર પ્રભુનો હશે, પણ આ પિંડ ઉપર અધિકાર નથી, અને બ્રહ્માંડનો જ ભાગ આ એક પિંડ છે. મસ્તક ધરો અને એના ઋણમાંથી મુક્ત થાઓ. અને બલિએ ભગવાનને કીધું, પ્રભુ, ત્રીજું ચરણ મારા મસ્તકે મૂકો, કારણ કે હજી આની ઉપર તમારો અધિકાર નથી, બ્રહ્માંડ ઉપર જરૂર હશે. અને બ્રહ્માંડનો જ એક ભાગ એ મહત્ છે, તમે અલ્પ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આનાથી બનેલું આ શરીર, આની ઉપર હજી મારો અધિકાર, તમને આપું છું, લગાવો સલામ. ભગવાન ત્રીજું પગલું બ્રહ્માજીને બલિને મસ્તક ઉપર મૂકે છે. રાજ સોતો પાતાળમાં ઉતરી જવું. અને ભગવાનને કહેશે, હવે કાંઈ? ભગવાન કે, હવે બાકી હું રહ્યું, માગ બલિ, માગ, તારી દાતારી ઉપર હું ફિદા છું, માગી લે તારે જે માગું, તું આપશો ને.
અરે બેટા આપું જ ને, માગી લે. બલે ભગવાનને કેસે માગું તો એ માગું. આવાને આવા, આવાને આવા, આવાને આવા રે. એ જો મારી આંખલડિયા ગે રે, અરે આવાને આવા રે, આવાને આવા. મારા દરવાજે ઉભા રહ્યો ભગવાન કે હા બસ એ જ માગું, મારે બીજું કાંઈ ન જોઈએ. અને ઇતિહાસ એમ બતાવે ભગવાન વિષ્ણુ નારાયણ દરવાજે ઉભા, હા બેટા તારી રક્ષા કરું છું. ઓહે ભક્તિ કી રીતિ, એ હે બલી. એ તો પછી લક્ષ્મીજીની ખબર પડી, કથા તો બહુ વિશાળ છે. ભાઈ બનાવીને પછી માગણી કરી, રાખડી બાંધ્યા પછી ભાઈ કંઈક બેનને દેવું પડે રાખડી. આ તો માગ ને બેન, માગ લે, મારે બીજું કાંઈ, તારો દર દ્વારપાળ જોતો છે. બલી કહે છે ઠીક, તો માં લક્ષ્મી બીજું કોણ હોય, ભગવાનને માગ્યા છે, ભગવાનને છોડાવ્યા છે. સુંદર કથા, મત્સ્યાવતારની કથા આવી, કચ્છ કથાની કથા આવી. મત્સ્ય ભગવાન અવતાર, સત્યવ્રત મનોના વ્રતને રાખવા માટે ભગવાનને મત્સ્યનું રૂપ ધારણ કર્યું, આ પૃથ્વીને ઉગારી છે, એ સુંદર કથા કહે. અને પછી સુખદેવજી મહારાજ હવે નવમ સ્કંદની કથા કહેતા કહેશે, વિરાટ નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળ નથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું. બ્રહ્મા થકી મરીચ્યાદિક ઋષિ મુનિઓનો જન્મ થયો, મરીચ્યાદિ ઋષિઓ થકી કશ્યપનો જન્મ થયો, કશ્યપ થકી શ્રાદ્ધ દેવ, શ્રાદ્ધ દેવ થકી નભગનો જન્મ થયો, નભગના પુત્ર નાભાગ થયા, નાભાગના પુત્ર અમરીશ થયા, અમરીશના પુત્ર હરિશ્ચંદ્ર થયા. સુખદેવજી મહારાજ કહેશે, ગુરુદેવ અબ કોણ સી કથા સુનાતે હૈ. સુખદેવજી મહારાજ કહેતા, અબ મેં તુજે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર કી પ્રાગટ્ય કી કથા સુનાતા હું. અચ્છા પ્રભુ, નભાગના અમરીશ, અમરીશના હરિશ્ચંદ્ર, જેને કાશીની અંદર પોતા પુત્ર અને પત્ની સાથે વેચાણા હતા, એક સંતના વચનને ખાતર, સત્યને ખાતર. હરિશ્ચંદ્રના દીકરા રોહિત થયા છે, રોહિતના દીકરા સગર થયા છે, જેને 60,000 પુત્ર હતા. સગર રાજાના નામથી આ સમુદ્રનું નામ સાગર પડ્યું છે. 60,000 પુત્રો કપિલ મુનિના શાપથી મૃત્યુને શયન થયા ત્યારે એનો ઉદ્ધાર કરવા માટે સગરના બીજા પુત્ર જે અસમંજસ, જેણે કાકાઓની મુક્તિ માટે ગંગાને લેવા માટે સાધના સાધી પણ ગંગા આવ્યા નથી, એના પુત્ર અંશુમાન થયા. પિતાની પાછળ પાછળ એણે પણ સાધના સાધી, એનાથી ગંગા ધરતી પર નથી આવ્યા રાજન. ત્યાર પછી અંશુમાનના ભગીરથ થયા, જે રાજાએ નક્કી કર્યો, અર્થ સાધ્યામે દેહ પાત્યામે ગંગા નો આવે ત્યાં સુધી જંપીને બેહવું નથી રાજન. આખીર ગંગાજીને ધરતી પર ભગીરથ લાવીને રહ્યા. એ ભગીરથ એના દીકરા સુદાસ થયા, સુદાસના પુત્ર સૌદાસ થયા, સૌદાસના પુત્ર દિલીપ થયા, દિલીપ રાજાના દીકરા રઘુ થયા, રઘુ રાજાને ત્યાં અજનો જન્મ થયો, અજ રાજા થયા, અજ રાજાના દીકરા દશરથ થયા. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. સુરત મુનિ કેશેક પ્રતાપસિંહ દશરથ મહારાજ ની કીર્તિ આભને આંબે, દસે દિશામાં જેનો રથ જાય કોઈના રથને રોકી ન શકે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશામાં, ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ચારે દિશામાં, આકાશ ને ધરતી અંદર દશે દિશામાં જેનો રથ ચાલતો હોવાથી જેને સૌ કો દશરથ નામથી કહેવા લાગ્યા. અતિ પવિત્ર જીવન જીવે છે. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભક્તિ મતિ સારંગ પાણી, હૃદય ભક્તિ મતિ સારંગ પાણી, એક વાર ભૂપતે મન માહે, એક વાર ભૂપતે મન માહે, એક વાર ભૂપતે મહિમાહે, એક વાર ભૂપતે
नानी मोरे सूत नाही धर्मने धजा जन धारण करी से धर्मने दोषरे जने खंबे से गुण ना निधि से ज्ञानी से हृदय मा भगवान नी भक्ति से आवा राजा एक बार भूपति मन माही अंत मा विचार करे से भगवान ने सुख संपत्ति नी खट नथी रेवा दीधी पण संतति हीन आटलू मोटो राज्य नो अर्थ शू नवमी तिथि मधुमास पुनीता नवमी तिथि मधुमास पुनीता नवमी तिथि मधुमास पुनीता एक बार पति मन माही एक बार ज्ञानी मोरे सुत नाही ज्ञानी मोरे सुत नाही गुरु गृह गायो तुराता मही पाला गुरु गृह गायो तुराता मही पाला गुरु गृह गायो तुराता मही पाला गृह गायो तरत मही पाला तरण लागे करी विनय विशाला चरण लागे करी विनय विशाला चरण लागे करी विनय विशाला एक દિવસ ની વાત છે ચોપાઈ થી કથા કરું છું તમ પાસે એવું ન માનતા ભાગવત માં ચોપાઈ હા રામાયણ ની ચોપાઈ છે પણ અમારે વ્યાસજી ને જો લિખા હે વહી બાત મેં તુલસીદાસ ની વાલ્મીકિ ને લખી ઇસલિયે કોઈ વિષયાંતર કી બાત નહીં हम सबको समझ में आ जाए इसीलिए गुरु गृह गए तुरत महिपाला गुरु ना आश्रम जैन महिपाला पृथ्वीपति महाराज दशरथ जैन पगे लागिन प्रार्थना करता कैसे गुरुदेव अपना आशीर्वाद से परमात्मा ने कृपा तो बहुत आज मने लागे से मारू भाग्य भविष्य केव आप जरा ध्यान करके देख लीजिए अवस्था तो घनी बदी हो चुकी लेकिन आज दिन तक कोई पुत्र सुख नहीं आप बताइए क्या हाल है मेरा सुरत मुनि कैसे प्रताप से वशिष्ठ ये ध्यान लगाए ध्यान लगाओ तक पता चला कि ओहो राजा तुम्हारे एक नहीं तुम्हारे चार चार दिकरा से तुम्हारा भाग्य माम अने राजन एवा एवा नहीं एक एक थी चढ़िया था स्वयं परब्रह्म परमात्मा तुम्हारे त्या पृथ्वी पर जन्म धारण करना रा आ तुम्हारो भाग्य से तो गुरुदेव हजी सुधी एक भाग खुल से एना माटे पुत्र कामेष्टि यज्ञ करो पड़े ऋषिसंग ऋषि ना माध्यमे तुम यज्ञ करो स्वयं यज्ञ नारायण तुमने फल आपसे तुम्हारी भावना पूरी थशे जो ज्योता मां सुंदर मजा नो यज्ञ अवधपुरी मां थयो से हजारों ऋषियो मुनियो ने तेड़ावा से जबरदस्त यज्ञ नो आयोजन थयु से यज्ञ ने जे आहुति अपाय से एज वक्ते यज्ञ नारायण स्वयंभू प्रगट थिया आत्मा पात्र से पात्र मा फल से तो को यज्ञ नारायण ना दर्शन करी रिया से महाराज दशरथ ने फल आपता कैसे के राजन ए पुत्र कामेष्टि यज्ञ नो फल से कोई अयोध्या गया होय छप्पिया गया होय तो ख्याल से अयोध्या ने सप्पिया ने मध्य मा मखोड़ा नदी से मखोड़ा घाट मनोरमा नदी ना किनारे पर मखोड़ा घाट जे जगह महाराज दशरथ आ यज्ञ करेलो फल आपता कैसे के महाराज आ तुम्हारी पटराणी नो फल आपो
એક ફળ માંથી બે ભાગ કર્યા છે. એક ભાગ કૌશલ્યાને અર્પણ કરે છે, વળે એક ફળના બે ભાગ કરતા એક ભાગ કઈ કઈને આપે છે, વળે એક ફળના બે ભાગ કર્યા પછી બે ભાગ સુમિત્રાને આપે છે. રાજન, યોગ્ય સમયે તમારા ફળ તમને જરૂર મળશે. યજ્ઞ પૂરો થયો છે, મહારાજ દશરથ અયોધ્યામાં આવ્યા છે. સમય થતાની સાથે ત્રણેય દેવીઓને ગર્ભ રહ્યો છે, જેના કોકે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરવા માટે માનવ ઉદરે પધાર્યા છે. વિચાર કરે છે, કયો દિવસ નક્કી કરું? ખબર નહીં ભગવાનને આજનો દિવસ નક્કી થયો. નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ મધુમાસ પુનિતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા, માધ્ય દિવસ શીત નઘામા, દિવસ અતિશીત નઘામા, દિવસ અતિશીત નઘામા, પાવન કાલ લોક વિશરામા, પાવન પાવન કાલ લોક નવમી તિથિ ભગવાને ધરતી પર જન્મ ધારણ નક્કી કરી છે. શુકલ પક્ષ છે, અભિજીત નક્ષત્ર છે, મધ્ય દિવસ બપોરના 12 વાગ્યાનો સમય છે. મને સવારે ભગત પૂછતા તમે જન્મોત્સવ ક્યારે કરવાનો, મેં કે 11:30. ભગવાન તો કે 12 વાગે પ્રગટ થયા છે. મેં કે હામા વાળા શ્રદ્ધા જોશું, 12 વાગે તો 12 ને કર 11:30 તો આપણા છે, કેટલા વાગે ભગવાનને પ્રગટ કરવા? તમને ભૂખ નથી લાગી ને? કોઈ બોલતા નથી હો, કરી નાખો પ્રગટ, કરી દો. ઠીક છે, બહુ તમને હેરાન પણ ન કરવા જોઈએ. સવારના બેઠા કયો ને, નહીં મોડું કરીએ. આપણે 12 નો સમય નક્કી નથી, પણ 9મી તિથિ એ તો નક્કી આપણા ભાગમાં આવી જ છે. શારદા માના કાંઈ એવા પૂર્વના પૂર્ણ છે, આ બધું જોગાનો જોગ ગોઠવા જાય છે. અરે અરે, શેવડી વાહે એવડી નથી કહેતા, શેવડી વાહે એવડી, એમ આપણું બધાનું ગોઠવા જ્યું. સુરત મને કહે છે, પ્રતાપસિંહ બરોબર ભગવાને સમય નક્કી કર્યો છે બપોરના 12 વાગ્યાનો. સમય પછી સમય 9મી તિથિ પણ આવી ગઈ. 9મી નો આંકલે પૂર્ણાંક કહેવાય, તમને ખબર હોય. 9નો ઘડિયો તમે ભણ્યા હોય તો તમને ખબર પડે. 9ના ઘડિયાને તમે જ્યારે ગુણાકાર કરીને સરવાળો કરો ને તો 9 આવશે. 9 1 9 9 2 18 નો સરવાળો, 9 3 27 નો સરવાળો, 9 4 36 નો સરવાળો. હવે હાલ્યા જાઓ, મને બહુ ગણિત આવડતું નથી. હે નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ મધુમાસ પુનિતા, નવમી તિથિ આવી છે. ધીરે ધીરે સૂર્ય નારાયણ આજ 16 કળાએ ખીલો છે. આજ મારો પરમાત્મા ધરતી પર જન્મ ધારણ કરે છે, 16 કળાએ ખીલો છે. ધીરે 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 આકાશ માર્ગે બરોબર બપોરના 12 વાગ્યાનો સમય થવાને હજી વાર છે. અને એ વખતે માં કૌશલ્યા પામી જાય, પરમાત્મા આજ જરૂર પગડશે પોતે સુતિકા ગૃહમાં. હે રાજન, ભગવાન પ્રગટ થવાના એટલે સમગ્ર પ્રકૃતિ ભગવાનને અનુસંધાને, ભગવાનને રાજી કરવા માટે. શીતલ મંદ સુરભિ બહુ બાહુ, શીતલ મંદ સુરભિ બહુ બાહુ, હર શીત સુર સંતન મન ચાહુ, હર શીત સુ
वन कुसुमिता गिर गणा मयारा श्रम ही सकल सरिता अमृत धारा राजन अद्भुत घटना घटी से अयोध्या ने अंदर महाराज दशरथ ने ख्याल आवे जो का आज हमारा माटे हमारो सूर्य नारायण सोले किला आखी अयोध्या से अने राजन आप देखिए मां कौशल्या सीता गृह मां घटी से बरोबर बार थवाना समय ऊपर માનવદર માંથી સૌ પ્રથમ તેજ પ્રગટ થયું અને તેજ સારા એ સારા રાજમહેલમાં ઉભરાણું છે તમારી તાળી પડી પડે એમ ભગવાન કહે અમથા ન પ્રગટે થાકી જાવ તો ભલે થાકી જાવ પણ આજ ભલે હો જાય અને માનવદર ની અંદર જે નીકળેલો તેજ પૂરા કમરાને જળ જળ કરે છે રાજન તેજ આગળ વધ્યું છે સમગ્ર પૃથ્વી પર તેજ પસરાણું છે તેજ આગળ વધ્યું છે સૌના અહીંયા શાંત થયા છે આજ કંઈક દર્શન કરવા જેવો લાવો છે અને હે રાજાને તેજ આગળ વધતા વધતા ભૂલોક ભૂરલોક સ્વર્ગલોક જનલોક મહલોક તપલોક સત્યલોક ને પાર કરી સાકેત ધામના તેજ ની સાથે તેજ એકાકાર થયું અને રાજન ઓર આગળ વધ્યું છે અતળ વેતળ સુતળ તળાતળ સાતળ મહાતળ પાતાળ ને ભેદે અને તેજ બ્રહ્મના તેજ ની સાથે કાર કાર થયું છે માને આંખો અંજાણી છે માં કૌશલ્યા કહે છે બાપ મારે તેજ નથી જોઈતું અમે સાધના સાધી છે મૂળ મનુષ્ય રૂપે પ્રગટવા માટે અને ભગવાન પરમાત્માએ દર્શન દીધા હે માં માત્ર તેજ નહીં પ્રકાશ નહીં મારે પ્રકાશક જોઈએ છે અને એ જ ઘડીએ હે રાજન રોહી નક્ષત્ર આકાશમાં સ્થિર થયું છે ચૈત્ર માસ છે ચૈત્ર માસના સમયે ભગવાન પુરુષોત્તમ નારાયણ ધરતી પ્રગટ થવા માટે નવમીનો તિથિ છે મધુ માસ છે શુક્લ પક્ષ છે અભિક્ષિત નક્ષત્ર છે મધ્ય દિવસ છે અને શાંત ને શીત સમય છે પવન પણ ધીરે ધીરે વાય લહેરાઈ રહ્યો છે મંદ સુગંધી પવન વાય રહ્યો છે એ સમયે બરોબર બપોરના 12 ઘડીએ ભગવાન રામચંદ્રજી ધરતી પર પ્રગટ થયા બોલો રામચંદ્ર ભગવાન જોરદાર તાળીયા ભગવાન જ્યારે ધરતી પર પ્રગટ થયા છે ત્યારે ગ્રહ ને તારા સૌમ્યતાથી શોભી રહ્યા છે મોર કહકહો કરવા લાગ્યા છે પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે હમારે ગુણગાન કરવા લાગ્યા અપને હાથીઓ અપને આપ ચલ રહે સંત પુરુષના મન શીતળ ને શાંત થયા છે આકાશ માર્ગે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા વધાવે જય હો દશરથ મહારાજ કો જય હો મા કૌશલ્યા કો જય હો બપૈયા બોલી રહ્યા છે કોયલો ટહકવા લાગે છે સિંહ ગર્જનાઓ કરવા લાગ્યા છે ઘોડા અણવાઓ લાગ્યા છે ગાયોના થાનમાંથી દૂધ વહેલાય યજ્ઞો નિર્ધમ થયા છે ચારણો સુતી કરે છે આથીઓ પાણી ઉતાળે છે પુરુષોના જમણા નેત્ર લે છે સર્વ સકળ મંગળ શુકન થયા છે 88,000 ઋષિઓના આજ અહીંયા હરખથી પ્રાણ છે અને સારી અયોધ્યા ગાય રહી છે નાચી રહી છે જય હો જય હો જય હો દશરથ ઘેરા લાલ ભય જય બોલો શ્રી રામ કી તમારે તાળી પડી પડે હો અમારા ગળા જેટલી તો તાળી પાડો ઓહો મહાન દશરથ ઘેરે લાલ ભય જય બોલો શ્રી રામ કી દશરથ ઘેરે લાલ ભય જય બોલો શ્રી રામ કી
आनंद भयो जय बोलो श्री राम की जय कुलालो भयो जय बोलो श्री राम की जय आनंद भयो जय बोलो श्री राम की 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 अवध में आनंद भयो जय बोलो श्री राम की जय बोलो श्री राम की आनंद आनंद भयो जय बोलो श्री राम की आनंद पुरुष जय बोलो श्री राम की देव पुष्प दृष्टि करे एक नानो एवो रास लई लो बाकी तो आपणे हांजे दिल थी नाचू छे पण आज भगवान राम प्रगट थया तो राजु ने तो थोड़ो पण नाची लियो पीला जब्बा वाला बदा ने ભગવાન ના પ્રાગટ્યમાં નાચવાનું તો ભાઈ ભાગશાળી ને મળે બાકી તો લગ્ન માં તો બહુ બધા નાચતા હોય પરમાત્મા ના પ્રાગટ્યમાં નાચવું એક ઓહો ઓહો જય બોલો શ્રી રામ કી અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી જય બોલો શ્રી રામ કી આહા જય બોલો શ્રી રામ કી જય બોલો શ્રી રામ કી એ જય બોલો શ્રી રામ કી અવધ મે આનંદ ભયો જય બોલો શ્રી રામ કી કૌશલ્યા કુલાલ ભયો જય બોલો શ્રી રામ કી દશરથ કુલાલ ભયો જય બોલો શ્રી ભય જય બોલો શ્રી રામ જય બોલો શ્રી રામ બોલો શ્રી રામ કેવા જય બોલો શ્રી રામ કે જય બોલો શ્રી રામ કે જય બોલો શ્રી રામ ભયો જય બોલો શ્રી રામ જય બોલો શ્રી રામ જય બોલો શ્રી રામ જય બોલો
बोलो श्री राम के, जय 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 बोलो श्री राम के, बोलो श्री राम के, जय 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 बोलो श्री राम के, श्री रामचंद्र भगवान के आजनो એટલું અત્યારે બરોબર છે આયા પછી વધો ઘટો આપણે વિશેષ આપણે રાત્રિના સમયે એટલે સાંજે 5:30 કલાકે કૃષ્ણ પરમાત્મા પ્રગટે ત્યારે આખા સભા મંડળને ઊભો કરવાનો છે નો આવડતે બપોર પછી પ્રેક્ટિસ કરી લેજો એકેને છોડવાના થતા નથી પછી કહેતા નહીં બરાબર તો ભગવાન રામચંદ્ર પ્રગટ થયા આગળનું રે ગ સા ની રે ગ ગ રે મા મા રે ગ ની દ ની રે ગ રે सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा अवध में राम आए हैं सजा दो घर को गुलशन सा अवध में अवध में राम आए हैं अवध में राम भक्त ताले के साथ अवध में राम आए हैं अवध में राम आए हैं अवध में राम आए हैं सजा तो Thank you.
તમામ યજમાનો આરતીને શિરોધાર્ય કરી લે, તમામ યુવાનો સભા મંડળની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લે, તમામ ભક્તજનો જ્યાં સુધી જય જયકાર ન થાય ત્યાં સુધી કોઈ ભક્તજનો સભા સ્થળનો ત્યાગ ન કરે, અને સ્વયંસેવકોને ખાસ સૂચન, જેમ જેમ કાર્યક્રમ હશે એમ એમ આપણે અહીંથી જાહેરાત કરતા જશું. જ્યારે બપોર પછી કૃષ્ણ જન્મની આરતી આવે ત્યારે અહીંથી જ્યારે કહેવામાં આવે કે આરતી પ્રદીપ્ત કરો, ત્યારે જ તમારે આરતી પ્રદીપ્ત કરવાની છે, એની તમામ યુવાનો નોંધ લેશે. અત્યારે વાલા ભક્તજનો આગળના કાર્યક્રમની અંદર આપણા આમંત્રણને માન આપી અને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જસુબાપુ લટુરિયા આશ્રમ હિપાવડલીથી પધાર્યા છે, તો જોરદાર તાલીના ધ્વનિથી આપણે એને વધાવીએ. અને ત્યારે શૈલેષભાઈ અને જીતુભાઈ બંને ભક્તો આવશે અને બાપુને પુષ્પમાળા પહેરાવી અને પૂજન કરશે. તો શારદાબાના ભત્રીજા એવા અમારે જીતુભાઈ તથા શૈલેષભાઈ બંને ભક્તો આવે, સાથે વાલા ભક્તજનો આ ઉત્સવની અંદર આ જ પરિવારમાંથી ઘરબારનો ત્યાગ કરી અને સતત રઘુરવાડીએ ધર્મકુળની સેવામાં રહેતા એવા સાંખ્યોગી ચેતનાબેન પધાર્યા છે, એમને જોરદાર તાલીના ધ્વનિથી ભક્તો આપણે વધાવીએ. સાથે સંગીતાબેન, લતાબેન, પાર્ષદ જાગૃતિબેન આ તમામ સાંખ્યોગી બહેનોને આપણે તાલીના ધ્વનિથી વધાવીએ. વાલા ભક્તજનો ઠાકોરજી પધાર્યા, સંતો પધાર્યા, સાંખ્યોગી બહેનો પધાર્યા જે સતત ધર્મકુળની સેવામાં રહે છે, એટલે હવે લાલજી મહારાજને આવવામાં આવશેટું નથી. એટલે આ ઉત્સવ ભગવાન શ્રીની પૂર્ણકૃપાથી, વારે ઘણીએ કહું છું, શ્રીની પૂર્ણકૃપાથી ધર્મકુળના આશીર્વાદથી સારો એ ઉત્સવ થઈ રહ્યો છે. અને અત્યારે આગળનો કાર્યક્રમ લઉં એ પહેલાં અત્યારે જસુબાપુને વિનંતી કરીશ કે પધારશે અને આપણને સરો કોઈને રૂડા દિવ્ય આશીર્વાદ પાઠવશે. તો શ્રી જસુબાપુ બાપુ કે ઘરના ઘરે આશીર્વાદ બધાને કાયમીક દઉં છું, એટલે હવે ટાઈમ લેવો નથી. અને બાપુ વધારે કાંઈ ટાઈમ થયો નથી, ઘરવાળા અડધી કલાક મોડું કરે કેમ બધા રહે, સાચું કહેજો, નથી રહેતા અને ન્યા બોલાય, જેના હાથનું ખાવું એની સામે હું થાવું. તો વાલા ભક્તજનો આગળના કાર્યક્રમની અંદર માનવંતા મહેમાનો પધાર્યા છે, એમની નામાવલી ઘોષિત કરું છું, જેમના નામ બોલાય
એવા તમામ ભક્તો સ્ટેજ ઉપર આવી અને શાલનો સ્વીકાર કરશે. જે ભક્તોનું નામ બોલાય તમામ ભક્તો જલ્દીથી આવવા મળે. ખોડાભાઈ, કાળુભાઈ ધડુક ઝડકલા, કાળુભાઈ ઇંગોરાળા, વિઠ્ઠલભાઈ ઇંગોરાળા, પરસોત્તમભાઈ, ભવાનભાઈ જ્યાણી સાવરકુંડલા, જેના નામ બોલાય તમામ ભક્તો જલ્દીથી આવજો. જેટલું તમે મોડું કરશો એટલું થાળીનું મોડું થાય પછી કહેતા નહીં. રામજીભાઈ દેવશીભાઈ ભાલાળા ઘોબા, ઘોડા ખોડાભાઈ શેલડિયા મોટા ભમોદરા, દિનેશભાઈ વિનુભાઈ મોટા ભમોદરા, હિતેશભાઈ વાલજીભાઈ સાવલિયા સિમરણ, વિનુભાઈ છગનભાઈ ગોંડલિયા સુલતાનપુર, હકાભાઈ જયરામભાઈ સોરઠિયા નાની કુકાવાવ, સાથે સાથે વાલા ભક્તજનો, અમારે જીબી પાવર ઓફિસથી અમારે માન્ય શ્રી જીએમ વિશાદ સાહેબ પધાર્યા છે, સાથે સાથે નીતિનભાઈ બોગરા જીબી પાવર ઓફિસથી વધાર્યા છે, તો એમને આપણે જોરદાર તાલીના ધ્વનિથી વધાવીએ. અને એમની બહુ મોટી કૃપા છે, કારણ કે હું જરાક બોલું તમારા કાન ફાડી નાખે એવો અવાજ આવે, પાવર આપે ત્યારે. માટે અમારે જીએમ સાહેબને તથા નીતિનભાઈને જોરદાર તાલીના ધ્વનિથી આપણે વધાવીએ. બંનેને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારશો અને આશીર્વાદ સ્વરૂપે શાલ ગ્રહણ કરશો. સાથે અમારે સુરેશભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત, એમને પણ તાલીના ધ્વનિથી વધાવીએ. એ પણ આવશે અને આશીર્વાદ સ્વરૂપે શાલનો સ્વીકાર કરશે. સાથે વાલા ભક્તજનો, ગઈકાલે આપણે જાહેરાત કરી હતી, ઘણાય ભક્તોની ઈચ્છા હોય કે અમારે સંતોને ઘરે પધરામણી કરવી છે, તો દરેક ભક્તોને ખાસ સૂચન, સાંજની કથા વિરામ લે ત્યારબાદ સંતો પધરામણીમાં પધારે છે. જેને પધરામણી કરાવવાની ઈચ્છા હોય એ ભક્તો પોતાની ઘરે પધરામણી કરાવી શકે છે. ઘણાય ભક્તો કહેતા, અમે તો સત્સંગી નથી, અમારી ઘરે સંતો આવે? ભાઈ, આ તો ઠાકોરજી છે, આ ઠાકોરજી શબરીને ત્યાંય પધારે, કુબજૈન ત્યાંય પધારે અને સગરામની ત્યાંય પધારે. એટલે ભગવાન એવું ન હોય, સત્સંગી હોય તો જ જાય, સત્સંગી ન હોય પણ આપણા ઠાકોરજી પધારે, સંતો પધારે. માટે તમામ ભક્તોનું ખાસ સૂચન, જેને ઠાકોરજીની પધરામણી કરાવવાની ઈચ્છા હોય એ ભક્તો આજે સાંજે પોતાની ઘરે તૈયારી કરી રાખે. તૈયારી શું કરવાનું? તો સંતોને બેસવા માટે બે ખુરશી, ઠાકુરજીને બિરાજમાન કરવા માટે સારી ટીપાઈ, ટીપાઈ પર સારો રૂમાલ અથવા ગાલીચો, ઠાકુરજીને ઉતારવા માટે આરતી અને ભગવાનને ધરાવવા માટે પ્રસાદ, આટલું તમારે તમારી ઘરે તૈયાર કરવાનું છે. માટે એની પણ તમામ ભક્તો નોંધ લેશે. હવે જે ભક્તોનું નામ બોલો એ તમામ ભક્તો આવશે અને પૂજ્ય સ્વામી પાસેથી ફૂલહારનો સ્વીકાર કરશે. તો રાકેશભાઈ એન ડોબરિયા ધારંગણી, પ્રકાશભાઈ જે ધામલિયા ગોવિંદપુર, સુધીરભાઈ વી ગોપાલ ગ્રામ, આ તમામ ભક્તો આવી અને પુષ્પમાળાનો સ્વીકાર કરશે. સાથે વાલા ભક્તજનો, સંતોની રસોઈ પેટે 500 કૃપિયા રાખેલા છે. જોકે સારો એ ખર્ચ ભક્તજનો, આ જ્યારે કથાનું નિર્માણ થયું ત્યારે શારદામાંએ કીધું હતું, આમાં તમામે તમામ ખર્ચો મારો રહેશે, મારે કોઈ પાંચથી એક રૂપિયો લેવો નથી. અમુકના અમારી ઘેરે જે મારી બેની દીકરીઓ ભાણકીઓ આવશે એને મારે કંઈક દેવું છે પણ મારે કોઈનું લેવું નથી. પણ ભક્તોની ઈચ્છા હતી કે આવા સંતો જ્યારે પધાર્યા છે ત્યારે અમારે કંઈક દાન કરવું છે. પણ શારદામાંએ લોક મારી દીધો તો કે ભાઈ અહીંયા કોઈનો રૂપિયો વપરાશે નહીં. પણ ભક્તોની ઈચ્છા હતી કે સંતોની સેવા કરવી છે. તો વાલા ભક્તજનો, સંતોના ધોતિયા પેટે 501 રૂપિયા રાખેલા છે, સંતોના રસોઈ પેટે 501 છે, સંતોના ધોતિયા પેટે 251 રૂપિયા રાખેલા છે. જે કોઈ ભક્તોની ઈચ્છા હોય ત્યાં થાળભેટ ઉપર પોતાનું નામ લખાવી દે. હવે વાલા ભક્તજનો, સભાને વિરામ ઘોષિત કરીએ. ભૂખ લાગી ને? હાય નિથ નાથ પાડતા, નાય નિથ પાડતા. જો ન લાગીએ તો મંગલાચરણ કરીએ શરૂ, અને લાગીએ તો જય જયકાર કરીએ. લાગી લાગી પૂરેપૂરી. તો બરાબર બપોરે 3 વાગે તમામ ભક્તોનું ખાસ સૂચન, આ સભા મંડપમાં પધારજો. આજે બપોર પછી તો ભગવાન કૃષ્ણનારાયણની દિવ્ય ગાથા આવવાની હોય. હાલ હાલ બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, જય ગોપીનાથજી મહારાજની. પીઠવડી ગામને આંગણે મિત્ર મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય આયોજન. Bye.
તેના ચતુર્થ દિવસના બીજા સત્રના શુભ પ્રારંભની અંદર વક્તા શ્રી ઠાકોરજી સંતોની સાથે કથા મંડપમાં ઉપસ્થિત, તો બહાર રહેલા તમામ ભક્તો સભા મંડપની અંદર પધારી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. પૂજ્ય બાદ વક્તા શ્રી ઠાકોરજીને પોથીજીને દંડોત પ્રણામ કરી વ્યાસને આરૂઢ તો પૂજન કરવા માટે યજમાન પરિવાર સ્ટેજ ઉપર આવશે અને ઠાકોરજી પોથીજી અને વક્તાશ્રીના પૂજનની અંદર જોઈન્ટ થશે. બહાર રહેલા તમામ ભક્તોને ખાસ સૂચન, જ્યાં સુધી અવાજ સંભળાતો હોય એવા તમામ ભક્તોને ખાસ સૂચન, કથાનો દિવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે માટે સભા મંડપની અંદર પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આવી જાવ યજમાન પરિવાર સ્ટેજ ઉપર પૂજન કરવા માટે, ફુદેવશ્રીઓ પૂજન કરાવડાવશે. ઓમ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુસાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યજમાન પરિવાર અહીંયા સંહિતા પાઠી ભૂદેવનું પણ પૂજન કરશે. સંહિતા પાઠમાં બેઠેલા ભૂદેવનું પૂજન ઘટઘટ મેરો સાઈયા, ઘટઘટ મેરો સાઈયા, ખાલી નહીં કઈ કોઈ ઘટ, બલિહારી વા ઘટકી જાગટ પ્રગટ હોય. પરમાત્મા સર્વત્ર જગ્યાએ વ્યાપક છે, પરમાત્મા સર્વત્ર જગ્યાએ છે, પણ પરમાત્મા જે દ્વારા પ્રગટ થાય, જેના માધ્યમથી ઠાકોરજીનું પ્રાગટ્ય થાય, એ સ્થાન એ જગ્યા અતિ પવિત્ર હોતી હોય છે. જ્યારે ભગવાન શ્રીહરિ આ લોકની અંદર પધારવા માટે ઈચ્છા વ્યક્ત કરે, પણ માં કોઈ ભક્તિ બને તો ભગવાન કૃષ્ણ જ્યારે આ લોકની અંદર પધારવાની ઈચ્છા વ્યક્ત કરે તો કોઈ દેવકી બને, કોઈ યશોદા બને, પ્રભુ રાઘવને પધારવું છે પણ કોઈ કૌશલ્યા બને તો પ્રભુ રાઘવ આવે ને. આજે વાલા ભક્તજનો, પરમાત્માની કૃપા ઉતરી અને ઠાકોરજી આજે કથાના માધ્યમથી હિપાવડલી ગામને આંગણે માતા દેવકી કે માતા યશોદાના દીકરા બની નહીં પણ અતિશોક્તિ ન કહેતા, કોઈને લાગે ભગત વધારે બોલે પણ ભક્તો વધારે નહીં, આજે વાલા ભક્તજનો શારદામાના દીકરા બનીને ઠાકોરજી આજે પધારવાના છે. અને જ્યારે પરમાત્માનું આ ધરા ઉપર અવતરણ થશે ત્યારે ભક્તો હિપાવડલી હિપાવડલી મટી જશે. આ તો વૃંદાવન તુલ્ય થઈ જશે, ગોકુલ તુલ્ય થઈ જશે, છપૈયા તુલ્ય થઈ જશે, અયોધ્યા તુલ્ય થઈ જશે. માટી એવી જ્યારે દિવ્ય ગાથા એને આપણે શ્રવણ કરવા માટે તત્પર થયા હોય ત્યારે વક્તાશ્રીના શ્રી ચરણો પ્રાર્થના કરીએ
કે ભગવાન કોઈથી ન બંધાય એ પરમાત્મા પ્રેમ રૂપે તાતણે બંધાય આ ધરા ઉપર પ્રાગટ્યને પામે અને પોતાના મિત્રોને માત પિતાને ભાઈ ભાભીને કેવા કેવા સુખ આપે એ દિવ્ય તમામ ગાથાઓ સાથે ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની દિવ્ય ગાથાઓ એને અમને સંભળાવો. તો માઇકની ગતિ, માઇકનો હવાલો, વક્ત શ્રીને અર્પણ. તો આવો સાંભળીએ પરમાત્માના દિવ્ય પ્રાગટ્યની શુભ ગાથાને.